ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद दीपक भाई उलिना uh, जो आपड़े कोई पद नहीं छू तो आपड़े uh, मंगलाचरण से शुरू करिए કરો તમે બોલાવશો હું હું તમને ફોલો કરીશ હું હું શેર કરું છું બોલો સાહેબ निज स्वभाव सद्गुरु निज स्वभावगुरु गुरु लघु सर्वै गुरु लघु सर्वज्ञ है आ

े त्रि देवगण दैवगण ते त्रिसकोटि देवगण हेष्वहितार्थे स्वागतम् विश्वहितार्थे स्वागतम् जगकल्याणकयग्नमे जगकल्याणकयग्न मे मङ्गलमय द्यो आशिषम् मङ्गलमय द्यो आशिषम् સિદ્ધ સ્વરૂપી મૂર્તમો સિદ્ધ સ્વરૂપી મૂર્તમો ગલતી ભૂલ કો માં ગલતી ભૂલ કો માં વ્યવહારે સદબુદ્ધિ હો વ્યવહારે સદબુદ્ધિ હો સદબુ દો નિશ્ચય મેો નિશ્ચય મેો निश्चय मे अभिव्रु द्यो निश्चय मे अभिवृद्धि द्यो हय जय सिद जय सचिदानन्

સૂત્ર છે પૌદગો જ્ઞાન ને અજ્ઞાન કહેવાય છે આત્મજ્ઞાન જ્ઞાન કહેવાય નિર્ભેલ આત્મ જ્ઞાન થવા માટે પૂતગલ જ્ઞાન ને આત્મ જ્ઞાન બંને જોઈએ

એ બધું અજ્ઞાન કીધું અજ્ઞાન પણ એક પ્રકારનું જ્ઞાન છે પણ જે જ્ઞાન આત્મા સિવાયનું છે જે જ્ઞાન રિલેટિવ નું છે છે એ બધાને એ અપેક્ષાએ અજ્ઞાન કીધું એટલે એ ભૂતગલ નું જ્ઞાન અને આત્મજ્ઞાન બંને જોઈએ છે એટલે શું છે કે ભૂતગલ નું જ્ઞાન હશે એમાં માર પડશે ત્યારે એ આત્મ જ્ઞાન તરફ જશે એટલે એ આત્મજ્ઞાન તરફ જશે પછી એ આત્મજ્ઞાન મેળવશે જ્ઞાની પુરુષ પ્રાપ્ત કરશે અને અનુભવ કરશે એટલે નિર્ભેડ આત્મજ્ઞાન થવા માટે એટલે પ્યોર આત્મજ્ઞાન પ્યોર જેવું હોય તો એ વાયા પૂતગલ જ જશે ને એટલે આમ તો કેવાય કે છે આ બાકી રહે છે આપણે બધા અધરવાઈઝ સામાન્ય રીતે પૂતગલ જ્ઞાન માં જ છે બધા અને સામાન્ય રીતે આપણે બધા અજ્ઞાનમાં હોય જ છે

नोंद कर, कर, करता जो है अने अभिप्राय वस्तु जो है ये फेब्रुवरी फोर्टीन दादावानी में है इसमें नोंद तो आपता भावनो संस, संसार उभी करे हम्म और फिर नोंद ले एटले हतो देवो ने देवो थई जाए जे जेने ज्ञान ना लीदू होए ने लीदू होए एमा फेर नहीं एम एनु नाम नोंद हम्म ये ये बहुत

નોંધ લેવાઈ જાય એ વાત જુદી છે લેવાઈ જાય તો તરત આપણે પછી ટોકે શેના માટે નોંધ લે છે ભાઈ નોંધ થી છૂટવું છે માટે કારણ ઘટનાની નોંધ લીધી હવે એ બધું થયું રિલેટિવ ભૂતગલ સાઈડ ગયું હવે આપણે રહેવું છે આત્મામાં અને નોંધ રાખીએ છીએ ભૂતગરની એટલે એટલું એમાંથી આપણે અટેચ રહ્યા અને એમાંથી આપણે છૂટતા નથી એટલે મોક્ષે જવું હોય તો પછી ઉદ્ગલનું નું નોંધ કેવી રીતના રખાય ઉદગલ થી તો મુક્ત થવાનું છે એટલે નોંધ બહુ જ નુકસાન કરતા છે એવું દાદા સામને વાલે કો કર વાલે કો કરતા દેખતે હૈ ઇસમે હૈ ના નોન કરતા જો હા નોંધ કરતા જુએ છે ને અભિપ્રાય વસ્તુ છે રાઈટ તો નો ઇસમે લિખા નોન તો આપદા ભાવનો સંસાર ઓબો કરે જયારે પડ લેતે કામ કરતે થોડા નીચે સ્ક્રોલ કરજો આપણે થોડા પેરેગ્રાફ ક્વિકલી વાંચી લઈએ હા નથી સાંભળવાસા ઓકે ભાઈ ત્યારે આપણે આપણને રેફરન્સ મળી જશે પ્રશ્ન કરતા દાદા વાત એવી રીતે નીકળતી હતી કે નોંધ કરતા ને પહોંચે છે અને અભિપ્રાય વસ્તુ ને પહોંચે છે કડી ખારી છે એવી નોંધ લેવાની અને કડી ખારી છે એ અભિપ્રાય તો કઈ કડી ખારી છે એ અભિપ્રાય એટલો બધો જોખમ નથી પણ કડી કરનાર જે છે એ નોંધ વધારે જોખમી છે દાદાશ્રી નોંધ એટલે આ કર્મ ના ઉદય માણસ ફરે છે અને કર્મ ના ઉદય તમારી જોડે હટે ચડ્યો એ તમે નોંધ રાખો અને મારી જોડે કોઈ હટે ચડે તોય હું નોંધ ના રાખું એ અભિપ્રાય નથી હોતો અભિપ્રાય એટલે ઓપિનિયન આપવો કે આ માણસ આવો જ છે અગર તો કઢી ખારી જ છે અને નોંધ એ વસ્તુ નોટેડ ખાલી અને નોંધ એ વસ્તુ નોટેડ ખાલી હવે કેટલાકને લોકો માટે અભિપ્રાય નથી હોતો પણ ત્યારે એ નોંધ વધારે રાખે ખાલી નોંધ રાખે છે એ નોંધ થી શું થાય કે એ ડંક મારી ગયો હોય ને તે પછી આપણું મન ડંખીલું થાય એટલે કોઈને નોંધ રાખવી નહીં કર્મના ઉદય બિચારો એ ભટક્યા કરતો હોય નોંધ આવતા બહુનો સંસાર ઉભો કરે નોંધ મન ઉપર ચડતી નથી મન બંધાતું નથી નોંધ થી તો ડંખીલું હોય છે ડંખ રહ્યા રહે એનાથી બહુ નોંધ ભેગી થાય ને તો એ ડંખ માર્યા વગર રહે નહીં એ ડંખ મારે બદલો રહે એટલે બરાબર છે એટલે આ નોંધ એટલે આવતા ભાવ નો સંસાર એટલે શું કહેવા માંગે છે કે એને મારી સાથે આમ કર્યું તું એની મારે સાથે આમ કરવું નોંધ રહ્યા કરે અભિપ્રાય ના રે પણ તે દિવસે મારું અપમાન કર્યું હતું મને બહુ ઉતાવળ કરાવી હતી મને જમવાય ના દીધો એટલે ગમે તે રીતે બધા નોંધ રહી અને પછી બહુ બધી નોંધ ભેગી થાય તો પછી મન ડંખેલું થાય એટલે પછી ડંખ માર્યા કરે નહીં આવતા ભાવ સંસાર ઉભો થાય એટલે કેવું છે કે જો મહાત્મા હોય તો ઓલું પેન્ડિંગ રહે

એનામાં આટલી નબળાઈ રહેલી છે એટલું જ એ નબળાઈ રહી છે માટે અમે આશીર્વાદ આપવા માટે યાદ રાખીએ અમે આશીર્વાદ આપવા માટે યાદ રાખીએ બાકી અમારે કઈ નોંધ ના હોય અમારે નોંધ હોય તો મારા પોતાના માટે લેવાની વૃત્તિઓ થાય દાદાજી વડ્યા હોય કે કંઈક એ થયું હોય તો તું નોંધ રાખતો નથી એવું આ હા એટલે એ બસ આમ જ છે દાદાજી નોંધ રાખે તો સામે બી નોંધ રાખે અને એ આ બહુ સટલ પોઈન્ટ છે જે આપણને બી બહુ કામ લાગે એ વસ્તુ છે કે નોંધ નહીં રાખવાની પણ એની કઈ નબળાઈ હોય તો દાદા ને થોડો ખ્યાલ હોય કે એની આ નબળાઈ છે અને એને આશીર્વાદ આપવા માટે હોય છે એને આશીર્વાદ આપવા માટે હોય છે કે આ નોંધ રાખી છે એને પણ બાકી એને એમ ઓલું ઓલું ના હોય કે એને આમ કર્યું હતું એટલે એને હવે સીધો કરીએ કે આવી રીતે એમ વાત કરીએ એક ફાઇન લાઇન છે બિટવીન નોંધ અને યાદ રાખો એક કરુણા ભાવથી છે અને એક બદલા લેવાની ભાવથી છે તો વો વૃત્તિ હોતી વેર લેવાની વૃત્તિ હોય મતલબ નોન હોતી તો હા હા તો હા બધ એમ થયા કરે એને મારી સાથે આમ કર્યું એટલે હું એને જોઈ લઈશ એને બતાવી દઈશ અથવા એને સંભળાવી દઈશ તે મારી સાથે આમ કર્યું હતું આ એક સટલ પોઈન્ટ છે આમ સૂક્ષ્મ વસ્તુ છે આ કે આપણે ઓબ્ઝર્વ કરી શકીએ કે જો મેં નોંધ કોઈની રાખી છે કે નથી રાખી એની વન ઓફ ધી વન ઓફ ધી પેરામીટર થર્મોમીટર શું છે વન ઓફ ધી ઇન્ડિકેટર શું છે કે કે મને અંદર એના માટે બેર લેવાની વૃત્તિ થાય છે બદલો લેવાની વૃત્તિ થાય છે એને સંભળાઈ દેવાની વૃત્તિ થાય તો સમજવાનું કે નોંધ પડી છે એના માટેની એ અગર રોગ नौन की, नौन और वे, उसके वेयर की वृद्धि ज्यादा हो जाए तो क्या फिर जो है आ, वो ज्ञान, ज्ञान वो, वो जागृति बहुत दिम हो जाती है समय को समझ में आ, तो क्या पर पर ज्ञा, ज्ञान ज्ञान भी उड़ सकता है उसके कारण आपको आपका क्या उड़ना यानी उतना समय में उस, उतना समय उतने समय में उस व्यक्ति या उस प्रसंग के लिए ज्ञान का आवरण आ जाता है ज्ञान का ज्ञान पे आवरण आना यानी उसको अकर्ता दिखाई देना मेरा हिसाब है ऐसा दिखाई नहीं देता है उस प्रकार का आवरण आ जाता है लेकिन मतलब वो वापस वापस हाँ, आ सकता हाँ, है सकता हाँ, हाँ, आ आ हाँ आगे जाके आगे जब भी उसको जब भी उसका कोई पुरुषार्थ होगा तब उसकी जागृति बढ़ेगी तब उसकी भावना होगी कि मुझे किसी को लुप्त नहीं देना है और ऐसा स्ट्रॉन्ग करते 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 उसको याद आएगा कि इतने इतने तो मेरे पास ऐसा लोगों को ऐसा किया था फिर उसको पता चलेगा भाई ये नोंद नहीं रखनी चाहिए मैंने मुझे नोंद नहीं रखनी चाहिए तो इट टेक टाइम बट नोंद वापस तो आ सकता है नोंद से तो आदमी वापस तो आ सकता है उलझन तो उलझन और उलझन तो बढ़ती जाती है, है। उलझन हाँ से बढ़ती हाँ उलझन तो बढ़ेगी सफोकेशन तो बढ़ने वाला ही है हाँ, ना और मोक्ष मोक्ष जो है वो डिले हो जाता है जो है मतलब हाँ हाँ तो बेसिकली डिले तो मैं दैट डिपेंड्स बट क्या होगा कि नोंद से हमारा जो आनंद है हमारा जो सुख है वो निकल जाता है हट चला जाता है हमारे जो प्रफुल्लता रहती है फिर वो उसने ऐसा किया था ऐसा किया था तो नोन से हमारा जो आनंद है वो सुख है वो चला जाता है तो इसलिए उतना हमको एक सेटबैक आता है उसका मतलब वो हो हो नहीं हो, दूसरे फैक्टर्स पे भी डिपेंड करेगा तो क्योंकि अगर आगे जाके महीने के कर दिया और दृढ़ निश्चय करता है कि आगे से किसी चीज की नोन रखनी नहीं है बस जो समय पे जो होता है वो देख के छोड़ दो अगर ऐसा कुछ उसका विचार में परिवर्तन आता है और उसका पुरुषार्थ चालू हो जाता है तो फिर उसका मुफ्त ढिले होगा नहीं क्योंकि तो आज हमारा जो आयुष्य है और हमारा आयुष्य पूरा होने से पहले हम भले कितने ही गुने किए हैं कितनी प्राकृतिक कमजोरियां है जिसमें एक नोंद कषाय है विषय है तो हम इन किसी की चीज पर भी पुरुषार्थ किया तो क्या भरोसा प्रकृति शुद्ध हो जाए और जागृति एकदम बढ़ भी सकती है So, होना डिपेंड्स बट फॉर द टाइम बीइंग जितना समय तक रहती है उतने समय तक उसका सुख का आवरण चला जाता है फिर नेगेटिविटी चालू हो जाती है ना कि बदला लेने की भावना भले बदला ले या ना ले लेकिन वो दोषी थे ऐसा मन में रहेगा और फिर उसका दूसरा रिजल्ट क्या आएगा फिर वो आज नहीं तो कल कहीं ना कहीं किसी के साथ बात भी करेगा ये तो ऐसा है वैसा है तो वो टीका निंदा में भी चला जाएगा तो ये ऐसे थोड़े नेगेटिव असर हो सकती है इसलिए नोंद ऐसा आई तो लेकिन जो आपने बताया था कि जो उसकी जिम्मेवारी नहीं लेते हैं दादाजी मीट खाने का अल्कोहल पीने का और विषय विकार में आ, 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 वो अनहक का विषय में जो है करने का उसमें जो दादाजी वो उसकी हाँ, जिम्मेवारी तो वो तो, वो, तो वो, वो तीन हाँ बस में वो नहीं, बोलते तो नहीं रखनी चाहिए दादा खाली हाईलाइट कर रहे हैं और बहुत नुकसान करता है इसलिए आप इसे सजा रहना ना ये तो गैर वाला बात हो जाएगा हाँ ठीक है क्लियर है धन्यवाद

કે સૂત્ર જે તો પછી સૂત્રમાંથી માંથી કાઢો તું ના ના એક પેરેગ્રાફ છે થોડુંક સમજવું છું જરા વાંચો ને પ્લીઝ હું ટ્રાય કરું છું પણ તમે વાંચો ભલે ભલે પાન નંબર સોલ છે હા નરેશભાઈ ઓકે સોલ અને સત્તર ઓકે પ્રશ્ન કરતા જય સચિદાનંદ પુલીનાનજી હા જય સચિદાન એ જે અભિપ્રાયો આવે છે અને જે મનની ગ્રંથિઓ બુમા બુમ કરે છે તે વખતે આપણે એના પ્રવાહમાં ખેંચાઈ જવાય છે ને દાદાશ્રી ખેંચાઈ જવાય છે એટલી ખબર પડીને એવું છે કે હું એક ફેરો સોળ સત્તર વર્ષનો હતો ત્યારે ટ્રેન માટે પ્લેટફોર્મ પર ઊભો રહેલો અને ગાડી આવી તે મને હું આ ફરતો ફરતો લાગ્યો મને લાગ્યું કે અરે હું ઢસડાયો હતો એમ અભિપ્રાયો આવે ત્યારે હું ઢસડાવ એવું લાગે એ આપણી એટલી નબળાઈ એટલે ફરી ફરી વારે ઘડી નક્કી કરવું જોઈએ કે હું ઢસડા જાય છે આ સમજાય તો પછી કઈ એવું થતું નથી અમારે હજુ એક તો એવું થયા જ કરે છે હું ગાડીમાં જયારે પણ બેસું ત્યારે દિશા મને જળતી જ નથી એ આટલી ઉમણ થઈ તોય મને હજુ દિશા જળતી નથી મને લાગે કે આની પાછળ શું થિયરી છે નહીં તો હું દરેકની થિયરી ખોડી કાઢું પણ આટલી તો હજુ મનેય સ્વાલ નથી થતી કે ગાડી આમથી ફરીને આમ ગઈ તે પછી દિશા મને જડે એ રામ તારી માયા નાનપણથી જ આ એક વસ્તુ ખૂંચ્યા કરે છે કે કોઈક દાડો ગાડીમાં બેઠો અને પછી ગાડી આમ થી આમ ફરી એટલે હું જોઈ લઉં ખરો કે આ બાજુ કઈ દિશામાં પડે છે અને હું જે માનું કે આ આ દિશા છે બધી જ ખોટી નીકળે બંકીભાઈ કયો મહિનો છે સર આ બોતેર વર્ષ સુધી હજી એવું ને એવું જ છે બંકીભાઈ કયો મહિનો છે 84 માં मा? 84 નો મહિનો કૌસાયમાં હા મને મળશે તમારો અવાજ નથી આવતો સાહેબ બંકીમભાઈ હાજી હાજી હું કઉ તમને સાહેબ હા

એટલે આમાં ક્વેશ્ચન શું હતો રંકીન ભાઈ એટલે હું શું શું સૂચવે છે આ દાદાની વાત શું સૂચવે છે અભિપ્રાયમાં આપણે ઢસડે જઈએ છે પણ એ દાદા શું કહેવા માં કે ભાષ્યમાન પરિણામ છે કે પછી મને આ થિયરી ખોળવામાં હજુ મને થિયરી સમજાતી નથી આજે મને બોતેર વર્ષ થયા તોય આજે આ એક કોયડો મારાથી ઉકલી નથી શક્યો એ શું કહેવામાં આવે છે હા ચાલો બસ આપડે વાંચીએ ઉપયોગ પ્રમાણે ભોગવટો હેડિંગ પ્રશ્ન કર્મ ના બંધાય એ તો બરાબર પણ જૂના કર્મ હોય તે ભોગવવા જ પડે કે નિર્જરા થાય દાદાશ્રી ભોગવવા જ પડે પ્રશ્ન એની નિર્જરા ના થઈ શકે સાચરી એ સોમવાર રહે ને કર્મ માં બંધાય નહી તે સોમવાર કહેવાય અને પેલી નિર્જરા તો થયા જ કરવાની એટલે કર્મ તો ભોગાવા જ પડે અને જે કર્મ ભોગવાય એને નિજરાજ કેવાય પણ સોમવાર એટલે નવા કર્મ બાંધે નહીં થઈ બરાબર હા ચાર્જ બંધ થઈ ગયું ને દાદા કે જે ચાર્જ કરેલું છે એ ડિસ્ચાર્જ તો થશે અને એને નિર્જરા કીધી એટલે ખલાસ થઈ ગયો એક્ઝોસ્ટ થઈ ગયો બરાબર છે એ જે અભિપ્રાયો આવે છે અને એ મનની ગ્રંથિઓ બુમા બુમ કરે છે તે વખતે આપણે એના પ્રવાહમાં ખેંચાઈ જવાય છે ને દાદાશ્રી ખેંચાઈ જવાય છે તેટલું ખબર પડે ને એવું છે હું એક ફેરો સોળ સત્તર વર્ષનો હતો ત્યારે ટ્રેન માટે પ્લેટફોર્મ ઉભો રહેલો અને ગાડી આવી તે મને હું આ આ ફરતો લાગ્યો અરે હું ડસરાયો આ તો કહ્યું એમ અભિપ્રાયો આવે ત્યારે હું ડસરાયો એવું લાગે એ એટલી નબડાઈ આપણે એટલે ફરી ફરી વારે ગડીએ નક્કી કરવું જોઈએ કે હું ડસરાતો નથી આ ગાડી જાય છે એ સમજાય તો પછી એવું કંઈ થતું નથી એટલે આમાં જસ્ટ બિફોર યુ ગો એડ આપણે આમાં શું સમજીએ બેઝિકલી એનો ક્વેશ્ચન સ્ટાર્ટ ક્યાંથી થાય છે કે જે આપણે કર્મ બાંધીને લાવેલા છે જૂના કર્મ એ એ નિર્જરા થશે જ અને એને ભોગવવો તો આવશે જ બરાબર અને એટલે એ એટલે પછી પછી એ શું કે છે કે મને એનો એક્ઝેક્ટ ક્વેશ્ચન એ કે છે કે મનની ગ્રંથિઓ ફૂટે છે તે વખતે એના પ્રવાહમાં ખેંચાઈ જવાય છે એટલે એનો કહેવાનો મતલબ એમાં એમાં તન્વાયાકાર થઈ જવાય છે એટલે દાદા દાદા શું કે છે આમાં દાદા એક જ પોઈન્ટ કે છે કે ખેંચાઈ જવાય છે એટલું ખબર પડે ને એટલે દાદા શું કે છે કે તમે આટલું તન્વાયાકાર થયા એટલું તમને ખબર તો પડી ને હવે એ જે ખબર પડી ને એ એક પ્રકારની જાગૃતિ છે ભલે પાછળથી ખબર પડે છે એટલે એનો મેન મેન વસ્તુ જે છે આ પછી એ વસ્તુને સમજાવવા માટે દાદા પોતાનો દાખલો આપે છે કે સોળ સત્તર વર્ષે પ્લેટફોર્મ પર હતા અને ટ્રેન આમ આવી તો એને આમ થોડુંક લાગ્યું અરે હું હું ઢસડાયો એનો એટલે હા પણ પછી એ તો ખબર પડી ના ખરેખર હું ઢસડાયો નથી એટલે એ પછી શું કે છે કે આ જે તમને લાગે છે કે હું તન્માય કાર્યો એ એક પ્રકારની નબળાઈ છે નબળાઈ એટલે સમજવાનું એ પ્રકારની અજાગ્રતિ છે ઓકે અને એનો ઉપાય પછી શું કીધું કે ફરી ફરી વારે ઘડીએ નક્કી કરવું જોઈએ કે હું ઢસડાતો નથી આ ગાડી જાય છે એટલે કે આ એક ઉદય કર્મ છે એમાં અજાગૃતિ તન્માકાર થયા છે બાકી હું એને જાણનારો ને જુદો એવો શુદ્ધાત્મા છું એવી જાગૃતિ આપણે પછી રીસેટ કરવાની ઘડી ઘડી બસ ઉદયમાં તન્માકાર થવાથી હા હજી મારાથી આમ થાય છે હા હજી મારાથી આમ થાય છે એ ભાગ કાઢી નાખવાનો એ જ એ નબળાઈ છે એટલે નબળાઈમાં ઉદયનો ફોર્સ વધારે હોવાથી આપણને એમ લાગે કે એમાં રહેવાય છે પણ પાછા આપણે આપણી સીટ પર આવી જવું બસ આપણે કહેવાનું કે હું દસ નથી એટલે કે હું આ નથી હું શુદ્ધાત્મા છું બરાબર છે એટલે એ કોઝ ઇફેક્ટ સમજાય જી દાદા કે શું કહેવા માંગે છે એના પછીનું જી અમારે હજુ એના એના પછીનો આપણે વાંચી લોયા જે એકવાર એટલે પછી આપણે ડિબેટ કરીએ રાઈટ 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 અમારે હજુ એક તો એવું થયા જ કરે છે હું ગાડીમાં જ્યારે બેસું છું ને ત્યારે દિશા મને જડતી નથી પછી તે આટલી ઉંમર થઈ તો મને હજુ દિશા જડતી નથી મને લાગે કે આની પાછળ થિયરી શું છે નહી તો દરેક ની થિયરી હું ખોડી કાઢું પણ આટલી તો હજુ મને સોલ્વ નથી થઈ કે ગાડી આમથી ફરી ને આ બાજુ ગઈ ને પછી દિશા મને જડે એ રામ ધારી માયા નાનપણ માંથી આ એક પૂછ્યા કરે કે કોઈ દાડો ગાડીમાં બેઠો અને પછી અને પછી ગાડી આમથી આમ ફરી એટલે હું જો જોય ખરો કે આ બાજુ કઈ દિશામાં પડે છે અને હું જે માનું કે આ આ દિશા છે એ બધી ખોટી નીકળે પછી તે અત્યાર સુધી આ બોતેર વર્ષ સુધી હજુ એનું એજ છે હવે હવે થોડું નીચે નું વાંચી લે પછી આ જસ્ટ હા પર જઈએ આપડે આ તો બધું ડિસ્ચાર્જ છે આપણે કોઠીમાં હિંગનો પાસ બધો ભર્યો હોય હિંગને ગરમ કરીને એનો પાસ જ કોઠીમાં દબાણ પૂર્વક ભર ભર કર્યો પછી એ કોઠીને અહીં લાવીને છોડીએ તો પછી કોઈ પૂછે કે આ હિંગ કોઈ બાળે છે ત્યારે શું કહી છે કે ના બા હિંગ બળિયાનો વખત તો ગયો પણ આ તો એનો પાસ ભરેલો છે તે છોડે છે તે ક્યાં સુધી ચાલે ને કોઠી પૂરી થઈ ગઈ કે ખલાસ થઈ ગઈ એના જેવું આ બધું ડિસ્ચાર્જ હવે રહ્યું છે તે તે કોઈ કહેશે આજે રાત્રે તો અમારે બહુ ફૂટ્યું હતું તે હું શું કહું કે તારી પોટી વેલી ખાલી થઈ જશે ને કોક કહેશે ધીમે ધીમે થાય છે એવું કરો ને અલ્યા ધીમે ધીમે કરશો તો વધારે વર્ષ ચાલશે આટલું આપણે ઉતાવળે ઉઠે તો ખુશ થવું કે વેલા પાર આવી ગયો અને ધીમે ધીમે હોય તો હેલ્પફુલ છે અને ઉતાળ આવે તો પેલું સમજી જવાનું કે વેલું ઉકેલ આવી જશે એટલે આપણે તો આમ તેમ કરીને બધું એડજસ્ટમેન્ટ કરી લેવાનું ઓકે હવે છે ને બે બસ બસ ચાલશે હવે આપણે બિફોર બી ગો હેડ આમાં બે પોઈન્ટ છે એક તો રિલેટિવ વાત દાદા ભગવાન પોતાનો ખુલાસો કરે છે કે મને એક આ છે કે ગાડી ટર્ન થાય તો ઓલી ડિરેક્શન યાદ નથી આવતી કે આ નોર્થ ક્યાં એવું સાઉથ ક્યાં એવું કઈ દિશામાં કયું આ સુરત ગયું તો સુરત ક્યાં એવું એ કે હજી મને બોતેર વર્ષે એનો ખ્યાલ આવતો હું જોઉં છું પણ આવતો નથી એટલે એ એક પ્રકારની અમારી એક ડિસ્ચાર્જની એવી રીતના છે ખામી છે એક પ્રકારની કે જેનો હજી મને ઉકેલ મળ્યો નથી વાય ઇટ ઇઝ હેપનિંગ તો કે હવે એવું પ્રકારનું એવું એક ડિસ્ચાર્જ છે બીજે બધે એમને સૂચ પડી જાય પણ અહીંયા નથી ગેરબસ્તી એટલે એ એમનો એક એક પ્રકારનો ડિસ્ચાર્જ કર્મ છે પોતબેલિક ડિસ્ચાર્જની એક નબળાઈ છે જે દાદા ભગવાન ફૂલ્લી કરે છે અને એવો છે તો છે હવે છોડી દેવાનો એટલે એ પોઈન્ટ ત્યાં પૂરો થાય છે અને એનાથી નીચેનો જે હિંગનો દાખલો છે એ સમજાવવા માટે કહે છે કે જેમ કોઈ વાસણમાં હિંગ ભરી હોય અને પછી હિંગ ખાલી બી કરી નાખી હોય તો વાસણ હોય તો ગંધ મારે એમ એમાં હિંગ છે તો કે ના એનો આખો પાસ છે એટલે એ આવી રીતના ડિસ્ચાર્જ નો પાસ છે બધો કે બધી અસરો છે બધી ડિસ્ચાર્જ ની એટલે એ ધીમે ધીમે ખાલી થઈ જશે અને પછી ત્રીજો પોઈન્ટ કે છે આમાં બીજો સેપરેટ પોઈન્ટ કે કોકવાર ના ગમતા વિચારો આવે

કે જો કે છે ને કે આજે બહુ ફૂટ્યું એટલે કોઈને ના ગમતા કે ખોટા કે અવળા વિચારો બહુ નીકળતા હોય તો વિજ્ઞાન દ્રષ્ટિથી એમ સમજવું કે સારું એટલો ભરેલો માલ નીકળી ગયો તો ટાંકી વેલી ખાલી થશે હા ભરેલો માલ નીકળ્યો એટલે મનમાં જે ગ્રંથિઓ બંધી બંધાઈ છે એ ફૂટી ગઈ હતી કોઈને ધીમે ધીમે નીકળે તો કઈ વાંધો હું ધીમે ધીમે તમારી જાગૃતિ તો અગવાન રહે છે એમ કે એટલે આઈધર કે ધીમે ધીમે નીકળે છે મને જાગૃતિ વાત નથી વધારે નીકળે સારું જોવા વધારે ખાલી થઈ ગયું પેલું કુલ થશે હા એટલે એ તો છે ભાષ્યમાન દાદા ભગવાન કેતા કે ભાષ્યમાન પરિણામ છે તું તો શુદ્ધાત્મા છે જ કારણ કે એ નીકળી જાય પછી પાછું શુદ્ધાત્મા છું આવી જાય છે ને એટલે હા એટલે એટલો વખત આવરણ આવી જાય જેમ દરિયામાં નાવા ગયા હોય ને કમર સુધી પાણીમાં સુધી અંદર અંદર ગયા હોય આપડે કમર સુધી પાણી આવી ગયું પછી અચાનક ને એટલે અચાનક બધું મોજું આવે ને તો આપણને દેખાય નહીં

महीनो महीनो का वहां से हाँ अक्टूबर अक्टूबर ओके पेज नंबर पे, तेर तेर ओके काढ़ू छो जी

હા ચાલો પ્રશ્ન કરતા દાદા ને જે જ્ઞાન થયું છે એ આખી વસ્તુ આમ જીણામાં જીણી રીતે વિચાર કરીએ તો પણ એક્ઝેક્ટ પકડાતી નથી દાદાશ્રી પકડાય નહીં આ એટલી બધી ટોપ ઉપરની વાત છે કે મારે નીચે ઉતરીને વાત કરવી પડે છે એટલું બધું ટોપ ઉપર આ જ્ઞાન છે આ નીચે ઉતરીને વાત કરીએ ત્યારે આઠવી સમજણ પડે છે આ લોકોને તોય હજુ પૂરેપૂરું સમજણ પડતી નથી ટોપ ઉપરની વાત હું વાત કહું તો તો અક્ષરે ના સમજણ પડે પ્રશ્ન એ તો આપની પાસે આવ્યો ત્યારથી જ ખબર પડી કે બીજા બધાને તો જ્ઞાનીના લેવલ સુધી જવું પડે જો વાત સમજવી હોય તો આ બહાર એક મિનિટ એક મિનિટ બહાર સમજી શકે નહીં એવું છે આ સમજ બહાર બધે તો એક મિનિટ એક મિનિટ એક મિનિટ હલાવતા ને એક મિનિટ હું ફરી વાંચું એ તો આપની પાસે આવ્યા ત્યારથી જ ખબર પડી કે બીજા બધાને તો જ્ઞાનીના લેવલ સુધી જવું પડે જો વાત સમજવી હોય તો આ બહાર બાર બધે અને આપની પાસે આ દાદા તો જે માણસ જે લેવલ પર હોય તે લેવલ પર આવીને વાત હા હવે લેઓ ઉપર લાત સમજણ પાડે છે દાસજી હા તે લેવલ પર આવીને નહીં તો માણસ ફ્રેક્ચર થઈ જાય ને અમારી વાણી સમજી ના શકે ને કોઈ અમારી સીધી વાણી જ સમજી શકે નહીં ને આ તો અમે કાઉન્ટર પૂલીઓ રાખીને પછી નીચે ઉતરીએ પ્રશ્ન કરતા તમારી આ વાતો છે એ આમ બહુ ઝડપથી સમજી શકાય એવી નથી એટલે બધા લોકો સમજી શકે નહીં એ ઝીલાવા માટે માનસિક ઓરિયન્ટેશન જોઈએ દાદાશ્રી હા બરોબર છે જોઈએ પ્રશ્ન કરતા છતાં આપના કોડ એટલા સ્પષ્ટ હોય છે અને સચોટ હોય છે કે કોઈને ગૂંચ ના પડે દાદાશ્રી છતાં લોકોને ગુંજ પડી જાય આ લોકો તો બિચારા દાળ ભાત ખાઈને રોજ નીકળે છે આ તો આમ કરતા કરતા બે ચાર અવતારે મોંસે જશે તો બહુ થઈ ગયું ઓકે બોલો એટલે આમાં દાદા જે કે છે એ વાણી ટેપ રેકોર્ડ છે મારી એવું કહેવા માંગે છે નહી કે પછી કંઈ બીજું બીજો એસેન્સ છે ના ના આમાં તો બહુ એક 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 નાનો સિમ્પલ પોઈન્ટ કહેવા માંગે છે આમાં શું કહેવા માંગે છે કે વિદરાબોનું વિજ્ઞાન બહુ વિશાળ છે અને જલ્દી નથી એટલે હું તો સમજીને ઉપર બેઠો છું ટોપ પર બેઠો છું પણ તમને નીચેની લેવલ ઉપર સમજાવવા માટે મારે નીચે આવવું પડે છે અને તમારી જે લેવલ છે એ લેવલ ઉપર હું સમજાવવાની કોશિશ કરું છું દાખલા આપીને બધું બીજા કે જાત જો હું મારા લેવલ થી વાત કરું તમને કોઈને સમજાત જ ના સીધું ઉડી જાય બધું અને એટલે એ કે છે કે દાદા એ તો સારું છે કે તમે એકદમ નીચે આવીને વાત કરો છો તો કે જેટલું થાય એટલું કરું છું એમ કરીને કે છે એને સમજવું હોય ને વોટ દાદા ઇઝ સેંગ ઇઝ વેરી સિમ્પલ કે હવે કોઈ પીએચ પીએચડી વાળો માણસ હોય ને એને કોઈ ટોપિક પર પૂછે તો એ કેટલું હાઈ લેવલ બોલે અને સેકન્ડ સ્ટેન્ડર્ડમાં સ્ટુડન્ટ ભણતો હોય તો એને એક ગથા ગમ ના પડે એની લેવલ બરાબર છે પણ એકદમ એકદમ નાના બાળ મંદિર ની લેવલ પર આવીને વાત કરે તો એને થોડીક સમજ પડે એમ થોડીક સમજ પડે એ એટલે દાદા કહે છે હું ઉપર થી ઉતરી ને કરું છું એટલે કે તમારી લેવલ પર એમનું જ્ઞાન દર્શન સર્વાંગી ખુલ્લું થઈ ગયું છે અને આપણું લિમિટેડ ખુલ્લું થયું છે એટલે આપણી પાસે જેટલું સમજ લે લેવલ છે એટલી લેવલ પર દાખલા આપીને વાતને સમજાવવાની કોશિશ કરે છે આગળ આગળ વાંચજો પુલિનામજી હા વાંચે ચાલો એ જગ્યાએ આવશો તો દેખાશે એ જગ્યાએ આવશો દેખાશે બરાબર છે એને બીજો દાખલો આપવાનો જ હતો કે બેઝિકલી આપણે ડુંગર ઉપર ચડતા હોય આપણે જાત્રામાં નથી ગયા હમણાં તો ડુંગર પર ચડતા 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 હવે હું બસો ફૂટ ઉપર ચડું તો મને થોડું ગ્રેડિયસ દેખાય એમ પાંચ દસ માઇલ નું દેખાય પછી હું હું એક કિલોમીટર ઉપર ચડી જાવ હજાર ફૂટ ઉપર ચડી જાવ ઓર હજાર ફૂટ ઉપર ચડી જાવ તો પછી મને વધારે દૂર નું દેખાય દેખાય ના પણ ઉપર આવે તો સમથિંગ લાઈક આ કે બેસે છે બધાની શરમે હા પાડો છો પ્રશ્ન ના ના શરમ છે આમાં સમજાય એવું છે દાદાશ્રી ત્યારે સારું જે વાત સમજમાં બેઠી એ કાયમ માટે રહે પછી એને હું તો છેલ્લી વાત કરું છું એથી આગળ નવી વાત નહીં નીકળે કોઈ જગ્યાએ છેલ્લી વાતની આગળ પછી છેલ્લી વાત હોય જ નહીં પ્રશ્ન આપ કહો છો હું જોઈને કહું છું એ વાત જરા વિગતવાર સમજાવો દાદાશ્રી એમાં શું વિગતવાર આ બુદ્ધિજન્ય હોય તો તે વિગતવાર કહેવાય આ દ્રશ્ય આંખનું નથી એવું કહી દીધું ને આ આંખ નું હોય ઇન્દ્રિય નું હોય તો તે બધું વિગતવાર સમજાય આમાં વિગતવાર હોય નહીં એ તો તમને એ જગ્યાએ આવશો ત્યારે તમને દેખાશે એટલે આપણે એ જગ્યા આવવા તરફ દ્રષ્ટિ રાખી અને આ પાંચ આજ્ઞા પાડશો એટલે એ જગ્યા આવશે એ નિર્વિવાદ છે હું પાવાગઢ ઉપર જઈને વાત કરું છું ને કે અમને કેવું દેખાય છે આ બધું હું દાખલો જે બોલું છું આ જે હું બોલું છું એ વાંચેલું નથી બોલતો વાંચેલું તો હોય નહીં વાંચવામાં એવું હોય જ નહીં આ બસ એટલે આજ આવી ગઈ વાત એટલે દાદા ભગવાન કે છે કે જો તમને કોઈ વસ્તુ ના સમજાતી હોય તો પેન્ડિંગ રાખો તમે ત્યાં ઉપર આવશો એ તમને સમજાશે અને ત્યાં સુધી આજ્ઞા પાડવા પર ફોકસ રાખો બસ બસ બરાબર એટલે શું છે કે જે નથી સમજાતું એ એ પછી આગળ જઈને એની મેં તેનું પરિણામ આવશે એટલે હમણાં આપણી એટલે શું છે કે આપણું હજી જોઈએ એટલી જાગૃતિ અને જોઈએ એટલું દર્શન ખુલ્લું થયું નથી ને એટલે જેમ જેમ આપણું દર્શન ખુલ્લું થશે તેમ તેમ એ વાત સમજાતી જશે બરાબર છે જય સચિદાન જય સચિદાન મક્કીભાઈ

याद और नोद के ऊपर जो आपने पहला सत्संग किया ना याद तो दोनों का क्लासिफिकेशन हमने क्रिस्टल क्लियर कर दिया ये जो याद और है ये दोनों जैसे मैंने समझा जो नोद के ऊपर आपका क्या बोलता भाव है भाव रहता है ऑलवेज जो मेन डिफरेंस में आपने जो बोला नोद में नोद में, नोध उसको, में हाँ। उसको, उसको करता देखते हैं वो हाँ 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 हम करता देखते हैं वो खुद ऐसा करता है इसलिए नोंद रहती है और दोषित रहता है और डंक रहता है हमको वो हाँ हाँ और अगर उसको हम स्वतंत्र करता नहीं है उसका उदय कर्म ऐसा करवा रहा है तो दादा बोलते हैं कि ये कमजोरी मुझे दिखाई देती है तो खाली आशीर्वाद देने के लिए मैं जान के रखता हूँ वेरी बिग डिफरेंस अगर हम हमें भी एज माधमास Us, अगर हम भी ये पॉइंट को ध्यान में रखें ना तो बहुत नोंद को नोंद में से निकलने के लिए बहुत हेल्पिंग रहेगा कि रह सकता है इनिशियली अभी क्योंकि क्या है कि हम 100 परसेंट अबूद नहीं हुए अभी भी डिस्चार्ज बुद्धि काम कर रही है और जितनी हाँ डिस्चार्ज बुद्धि है उतनी ये नोंद वाला चैप्टर रहेगा अभिप्राय और नोंद दोनों रहने वाले हैं हम्म हम्म So, जैसे जैसे बुद्धि डाउन होगी उतना ये कम होगा बट टिल दैट टाइम टिल दैट टाइम ये जो नोड वाला भाग है उसके सामने अगर ये भी एक समझ रख सक सकते हैं कि वो स्वतंत्र करता नहीं है सामने वाला डिस्चार्ज प्रकृति काम कर रही है तो हमें दोषी नहीं दिखेगा और दोषी नहीं दिखेगा तो फिर डंक नहीं है और डंक नहीं है तो नोंद रहेगी हम्म हम्म ले, 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 लेकिन इसमें दोनों याद और नो अच्छी गए तो सिवियर हो गया याद और नो दोनों के क्षेत्र में अपने को प्रतिक्रमण तो जरूरत है ना नोन में रखना चाहिए या तो क्या है कि इफ इट इज समथिंग नेगेटिव तो उसमें से निकलने के लिए यथा योग्य हो डिपेंड्स किस चीज की याद आ रही है हम्म हम्म उसके ऊपर आधार रखता है जो चीज आ जाती है उसके अप्रोप्रिएट उसके काउंटर पुरुषार्थ हो सकते हैं mm -hmm. नोंद ah. रखी मैं समाज चाहता हूँ दोबारा नहीं करूंगा निश्चय करता हूँ वो हेल्प mm -hmm. करेगा नहीं करता हूँ बट तो ये नोंद क्यों रख रहा हूँ और नहीं रखने के लिए मुझे क्या समझ की जरूरत है जैसे मैंने बताया कि मेरी बुद्धि इन ऑपरेशन है तो फिर मुझे पता चलेगा भाई ये काम की बात नहीं है नोन रखने से कितना नुकसान होता है वो मुझे समझ में जैसे जैसे आता जाएगा तो मैं डिसाइड करूंगा नहीं अभी तो नोंद रखने की नहीं है जैसे वो कॉमन होता है ना एक फुल एग्जाम्पल अगर वो तो भाई मैं ठंडा पानी पीता हूँ तो मुझे ये गले में तकलीफ होती है या मैंने ऐसा ऐसा फलाना फलाना खाता हूँ तो एसिडिटी होती है वो एक्सपीरियंस पता चल रहा दे, है भी डिसाइड हाँ इसके वजह से अभी ये नहीं करना चाहिए तो इसके वजह से ये इसके वजह से नोन हो रही है अगर वो हुँ। हुँ। हम आइडेंटिफाई कर सकते हैं हमारे खुद की प्रकृति के लिए राइट ऑटोमेटिकली तो तो नोन में से हम निकल जाएंगे नोन नहीं करना है वो तो समझ में आएगा एट द ग्रॉस लेवल बट हाउ टू पुट इट इन ऑपरेशन हम्म 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 and go towards permanent की ओर right तो उसके लिए वो रूट cause पकड़ जाता है तो फिर उसमें से निकल सकते हो फिर हम्म 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 and repeated practice लगेगा क्योंकि वो वन शॉट में जाने वाली चीज नहीं है ये हम्म हम्म and as we said के as we go आप हम जैसे जैसे अबू दशा में आगे प्रगति करते हमारा ज्ञान पक्का होता है निर्दोष दृष्टि व्यवस्थित करता ऐसे करते 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 वो नोंद वाला भाग कम होगा एंड देर आर सम पीपल अगर हम मैंने तो देखा भी है कुछ लोग ऐसे भी होते है जिनको जिनको नेचुरली है ना अः नोंद नहीं रहती है ठीक है वो भूल जाते क्या उसमें क्या है ना ना उस उसके लिए तो अभी मतलब प्रेजेंट टाइम में उसको बोला 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 आदमी बोलता है ना, बोला। बोला जाते। हा, हा, बोला है क्यों उसका ईगो का डा नहीं है ना बुद्धि और है ना? में जाते हैं अहंकार को ठेस पहुंची तो नोंद बराबर एक जनरल ऑब्जर्वेशन ये है जे औरतों को प्रकृति ऐसा है उसमें ज्यादा नोदार याद रहते हैं उसका प्लस पॉइंट भी है तो एकेडमिक में वो ऑलरेज आगे जाता है पुरुष से और बाकी का तो सबको पता है क्या है नेगेटिव साइड हाँ वो बता दें भगवान ने पता है कि आमतौर पे ऑन एन एवरेज महिलाओं को ये नोन वाली प्रकृति ज्यादा रहती है और उसमें से उनको भी पोशाक करना है पुरुषों को भी पोशाक करना है क्योंकि तो वो क्या है कि वो संसार पक्ष और संसार जागृति विशेष रहती है ना उनको इसलिए वो नोन वाला चैप्टर भी बहुत रहता है और उनको तो लाइफ लॉन्ग याद रहता है बीस पच्चीस पचास साल पहले की चीज भी याद रहती है नोंद रहती है so, तो दादा भगवान ने बहुत करुणा भाव से पितराज भाव से आइडेंटिफाई करके दिया है कि हमारी प्रकृति में इतनी इतनी कमजोरियां हैं जो मोक्ष मार्ग में बाधक है इसलिए अभी हम आत्मा को ये जागृति पूर्वक इसको ऑब्जर्व करना है और उसमें से निकलना है नहीं मेरा मेरा यही था जे इनका पॉजिटिव साइड भी है ना वो लोगों ने आगे जाता है अकेडमिक में ऑलवेज पुरुष से ज्यादा नॉट नेसेसरी कुछ भी एकडेमिकली आगे जा सकता है अकेडेमिक्स के लिए नोन फैक्टर नोन तो डेट्रीमेंटली है वॉट यूर सीट्रीमेंट डेट्रीमेंटल नोन दुकी हम अच्छी चीज का नोन कम करते बुरी चीज का नोन ज्यादा होता है सो नोन तो डेट्रीमेंटली है वो जो एकेडेमिक वाला भाग है ना उसमें बुद्धि वाला भाग है और उसमें सूझ वाला भाग है तो औरतों का प्लस पॉइंट एक ही रहता है उनके पास व्यवहार सूझ पुरुषों से अधिक होती है mm -hmm. सूझ होती है हाउ टू मैनेज व्यवहार वो व्यवहार सूझ पुरुषों से अधिक होती है और दादा भगवान ने बताया भी है कि ऑन एन एवरेज देर इज अ टेन ईयर गैप इन अंडरस्टैंडिंग लेवल्स चौदह साल

तो वो पुरुष तो बुद्धू लगेगा उसके सामने अरे मेरे को तो कुछ समझ में नहीं आता इसको तो बहुत ज्यादा समझ में आता है व्यवहार है बट वही चीज मोक्ष मार्ग में फिर नुकसान भी करती है right. वो करती है। right. जल्दी जल्दी आत्म जागृति में आगे बढ़ेगा स्त्रियों को आगे बढ़ने में थोड़ा टाइम लगता है लोग कपट और ये सब रहता है ना संसार कम हो जाता रहता है इसलिए नॉलेज ज्यादा रहती है और व्यवहार संसार की एक्सपर्टाइज रहती है तो, तो प्लस माइनस है दोनों चीज के नथिंग टू क्रिटिसाइज औरतों के दूसरे प्लस पॉइंट्स भी होते हैं एक ममता वाला भाग है बच्चों को रेस करना अच्छा संस्कार देना एक संसार या फैमिली को टिका के रखना देर मेनी प्लस पॉइंट्स नारी के तो नथिंग टू डाउनग्रेड पुरुषों में भी कुछ प्लस है कुछ माइनस है स्त्रियों में भी प्लस है कुछ माइनस है दोनों को एक दूसरे को कॉम्प्लीमेंट होकर मोक्ष मार्ग में आगे बढ़ना है तो इन स्त्रियों दा को व्यवहार शुद्ध ज्यादा रहती है पुरुषों को आत्मजागृति विशेष रहती है तो ये एक सामान्य तौर पर लेना है it, ऐसा कुछ नहीं है मैंने लेडी महात्मा को भी देखा है जिनकी विशेष पुरुषार्थ और प्रगति भी है वन साइडेड उनके पास रहती है, लेकिन वो आत्मा की ओर डाइवर्ट हो जाए तो बहुत आगे निकल जाती है so, सो कुरुशास्त्री का हम अभी उसमें नहीं उतरते है चर्चे में हम इन जनरल रखना चाहिए नॉन एक है हार्मफुल है अभी जिसकी प्रकृति में जितना है उतना उसको पुरुषार्थ करना पड़ेगा

कोई भी नियम का अपबात, बोलते हैं हो हाँ, हाँ। हाँ, होना चाहिए एक्सेप्शन जनरली स्पीकिंग रूल नियम होते हैं और उसमें नियम में एक अपवाद भी रहता हैं तो एकदम फ्लैटली ऐसा नियम नहीं लेना चाहिए किसी भी चीज को जड़ता पूर्वक किसी चीज को पकड़ो मत एक्सेप्शन होते है वो आम, वो हमारा पक्कर जो बोलते हैं आग्रह पक्कर वो उसके साथ रिलेशन में बात निकला होगा मैं भी अभी वो रेफरेंस देखना पड़ेगा कि जहाँ भी नियम हो या अपवाद हो ये सेंटेंस है बड़ा भी वो किस रेफरेंस में बात निकले देखना पड़ेगा एक सामान्य जान के रखना जहाँ नियम होता है वहाँ अपवाद होते हैं तो हमारी वितरकता बनाने के लिए ये सारे सेंटेंसेस होते हैं तो अपने टाइम पे उसको यूज करना चाहिए दादा का एक ही है कि उन्होंने बात बहुत सारी की है पूछताछ की चाबियां बहुत सारी दी है खाली इस प्रॉब्लम के लिए कौन सी चाबी यूज करना उसका विवेक होना चाहिए समझ होनी चाहिए मैं तो थोड़ा मिसमैच हो जाएगा ओए बोलता ताला के साथ चाबी का भी मिलन होना चाहिए हाँ। ये दादा ने बोला ये पूछताछ करना बट फॉर व्हिच

દિનેશભાઈ જય સચિદાનંદ જય સચિદાનંદ પૂનમભાઈ હા જય સચિદાનંદ આ આપણે દ્રવ્ય કરીને હું સંપૂર્ણ શું છું સર્વાંગ શું છું એટલે આમાં દ્રવ્ય એટલે હું હું જે છે એ મૂળ આત્માને મૂળ આત્માને લાગુ પડે હા મૂળ આત્માને લાગુ પડે છે દ્રવ્ય કરીને સંપૂર્ણ છું છું દ્રવ્ય કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું સર્વાંગ શુદ્ધ છું એ જે વાત છે એ દ્રવ્ય એટલે આ મૂળ આત્માની જ વાત છે અને આ દ્રવ્ય અવિનાશી આત્મા છે એ સંપૂર્ણ શુદ્ધ છે અને સર્વાંગ શુદ્ધ છે દિનેશભાઈ તમારો વિડીયો ચાલુ થશે આમાં વિડીયો કેમ ચાલુ કર્યો એક મિનિટ પર વિડીયો બંધ છે ત્મા માટે વાક્ય છે સર્વાંગ શો છું હવે આમાં સંપૂર્ણ છું અને સર્વાંગ શું એ ખ્યાલમાં નહીં આવે

તમે એક શર્ટ કરીને બહાર ગયા હતા પછી એના પર કાદવ કીચડ ઉછળે મેલું થઈ ગયું બરાબર પછી એને ચોખ્ખું કરી આવે ધોઈ દીધું હોય ધોયા પછી તમને દેખાય કે હજી આટલા આટલા ડાઘ રહી ગયા છે હા એટલે આટલા આટલા ડાઘ રહ્યા છે એટલે આખું શર્ટ સાફ થયું નથી એટલે સર્વાંગ સાફ થયું નથી હા અને જે સાફ થયું છે એ પૂરેપૂરું સાફ થયું દાગ દેખાતો જ નથી તો એ સંપૂર્ણ શુદ્ધ કહેવાય અને થોડોક થોડુંક રહી ગયો તો સંપૂર્ણ શુદ્ધ ના કહેવાય ને સર્વાંગ ના કહેવાય સંપૂર્ણ ના કહેવાય સંપૂર્ણ ના કહેવાય બે હલવાંગ તો આગમાં પ્રદેશ લાખવું પડે ને હા સર્વાંગ એટલે આ બધા જ આત્મા પ્રદેશો ખુલ્લા થઈ જાય તો સર્વાંગ એટલે આ બધા જ્ઞાન દર્શન બધા અનંત ગુણો છે અનંત ગુણ તો ઘણા બધા છે જેટલા શબ્દોમાં મુકાય એટલા દાદા એ મુકા છે સુખ શક્તિ અવ્યભાત ને બધા છે ગુણો બધા એટલે એ બધા ગુણો છે એમના એ એ બધા ગુણો ને લીધે હું હું શુદ્ધ જ છું હું ક્યારે અશુદ્ધ થયો નથી આટલા બધા પુતગ સાથે રહેવા છતાં હું ક્યારે અશુદ્ધ થયો નથી કારણ કે એની પાસે આટલા બધા ગુણો છે એટલે ક્યારે શુદ્ધ થયો નથી હવે આ ચરણ ચરણ નિધિ ખરી એમાં જેટલા બધા ગુણો આવે છે એ બધા ગુણો આપણને સંપૂર્ણ થાય તદ્મા કહેવાય ના તો આપણે છે જ પણ આપણે હન્ડ્રેડ પરસેન્ટ સુધાર્થમાં થવા માટે આપણે બોલીએ છીએ કે હું સુધાર્થમાં છું અને આવો આવો છું આવા મારા ગુણ છે બધા જે ગુણો એ બોલીએ છીએ ગુણોની ભજના કરીએ છીએ તે રૂપ થવા માટે પૂર્ણાવતી માટે એ ગુણો સો થઈ જાય તો સામે છે એ પ્રમાણે લાવવાની જરૂર નથી આપણે આત્મજાગૃતિ જ વધારવાની છે ભજના કરવાથી ફાયદો થાય આપણું સ્વરૂપ તરફ આપણને લઈ જાય ખાસ તો જે ચાર ગુણો છે મેં અનંદ જ્ઞાન અનંદ દર્શન અનંત શક્તિ અનંત સુખ એની ભજના કરો અનંત જ્ઞાન વાળો છું અનંદ દર્શન વાળો છું અનંત શક્તિ વાળો છું એટલે એની ભજના કરવાથી આપણે તે રૂપ થતા જઈએ આ તે ગુણો આપણામાં પ્રગટ થતા જાય અને બીજું અનંત જ્ઞેયો ને જાણવામાં એટલે અનંત જ્ઞેયો કયા અનંત જ્ઞેયો આખા બ્રહ્માંડના ના બધા કેટલા બધા જ્ઞેયો છે જ ને જ્ઞેય એટલે કોઈ બી જોવાની વસ્તુ તમારા ઘરમાં ટેબલ ખુરશી બાર ગાડી પછી બ્રહ્માંડમાં કેટલું બધું છે એ બધા અનંત જ્ઞેયો એ તો એ તો એ તો થતો નથી એવું કહેવા માંગે છે અનંતા જાણવા જાણવામાં જે જ્ઞાયાકાર થાય છે છતાં એ શુદ્ધ જ રહે છે એવું કહેવા માંગે છે બધી અજ્ઞાન શું એનું ફંક્શનિંગ કેવું છે કે આત્મા કોઈ જ્ઞેને જાણે કેવી રીતે તો એ જ્ઞેય સ્વરૂપ થઈ જાય આખો આકાર થઈ જાય ટ્યુબલાઇટ હોય ટ્યુબલાઇટ ની સામે એક સફરજન રાખવું હોય તો એ ટ્યુબલાઇટ સફરજન કેટલા ભાગ ને જોઈ શકે પૂરો પૂરો ના જોયે જેટલા ભાગ પર લાઈટ પડે આગળનો ભાગ પ્રકાશિત થાય એટલો ભાગ દેખાય ને હા એ દેખાય પાછળનો ભાગ ના દેખાય ને ના દેખાય હવે આત્માનો પ્રકાશ એવો છે કે એ કોઈ બી જ્ઞે હોય એને બધી જગ્યાએથી ફરી વળે જ્ઞે આકાર થઈ જાય હા ચારે બાજુ જ્ઞાયા કરશે અને પછી ખબર પડે કે આ જ્ઞાય આ છે એમ એટલે આપણે જે આ વસ્તુ એક મિનિટ મારી વાત તો પૂરી સાંભળો એટલે એ એ ચારે બાજુ થી આખું એને ફરી વળે છે અને એ એની પ્રોસેસ છે એટલે બધા જ્ઞેયોને એવી રીતે ફરીને પછી જાણી જાય કે આ જ્ઞેય છે પછી આ જ્ઞેય છે પછી આ એટલે કે હું અનંત જ્ઞેયોમાં આટલી બધી વાર ફરી વળો પણ હું ક્યારે અશુભ થયો નથી હવે

એમાં ઊંડા ઉતારવા જેવું નથી અત્યારે નહી કામ નહી લાગે અને હેરાન જ થશું હમણાં આપણે જે વાંચન કર્યું ને કે તમે દશા પર આવશો ત્યારે તમને ઓટોમેટિક સમજાય છે એટલે હમણાં દાદા કે છે પાંચ આજ્ઞા પર તમે હમણાં ધ્યાન રાખો તો ધીમે ધીમે તમારી એ દશા થશે દર્શન અને જ્ઞાન આપણું ખુલ્લું થશે તેમ તેમ આપણે વધુ ને વધુ આ બધું જે લખેલું છે એ સમજાશે આઠેડ ઉપરની વાત નીચે આવીને કઈ છે

મૂક્યો છે કે શુદ્ધ ઉપયોગ આખો દિવસમાં કેટલું ચૂકાય છે અને ક્યાં નથી રહેતું અને ક્યાં રહેવું જ જોઈએ એમ એટલે ઊઠું છું ને ત્યાર ત્યારથી દાદા પાસે શક્તિ માંગુ છું કે આખા દિવસમાં આ શુદ્ધ ઉપયોગમાં જ રહેવું છે અને આ પાંચ આજ્ઞાના દ્રષ્ટિથી જ આ વ્યવહાર આખો જોવો છે સવારથી ઉઠીને તો એમ અનુભવ થાય છે કે આ હશે તો જ આપણું

આ શુદ્ધ ઉપયોગ નું જે છે એ નહીં રહ્યું તો પછી આપણું જ્ઞાન તો ત્યાં વપરાતું જ નથી ને કહેવાનું મતલબ હા એટલે હા એટલે સત્સંગમાં હોઉં કે કીર્તન ભક્તિમાં આવું પણ ત્યાં જો શુદ્ધ ઉપયોગ ના રહ્યો અને ધ્યાન બીજે જ હોય બેસી હોઉં પણ ધ્યાન જો બીજે હોય તો એ ફળ કેટલું મળે મળે થોડું ઘણું મળે કારણ કે તમે સત્સંગના વાતાવરણમાં તો છો ને એટલે ફરતો મળે અને પછી પાછા બહાર ગયા એ તમને ખબર પડી ધ્યાન આપણું એટલે પછી પાછું લાવો તમે પછી તમારો ઉપયોગ ના રહ્યો તમને ખબર પડી એટલે ખટકો તો ઉભો થાય એટલું ખટ પડે ભૂલ થઈ દેખાય ને શુદ્ધ ઉપયોગ એટલે હમણાં ખાલી પ્રકૃતિ ને ઓબ્ઝર્વ કરો ને અંદર કરણ બાયા કરણ ને તો એ બહુ થઈ ગયું અને એમ કરતા કરતા આગળ વધાશે જ્યાં હોય ત્યાં ચિત્તને હાજર રાખવું વર્તમાનમાં રહેવું મનના ઓલામાં નવ નવરાશના સમયે મનને એમને નવરું છોડવું નહીં એવા બધા પ્રયોગો કરતા કરતા એ શુભ ઉપયોગની અખંડતા આવશે અત્યારે છે પણ ટુકડા ટુકડામાં છે એટલે અનુભવ થાય છે કે શુદ્ધ ઉપયોગ નું જ કિંમત છે વાત સાચી છે શુદ્ધ ઉપયોગની જ કિંમત જે આપણે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે દ્રષ્ટિનો જેટલો ઉપયોગ કરે જાગૃતિ નો જેટલો ઉપયોગ કરે એટલું આપણી પ્રગતિ અને આપણે નિરાકોડતા આનંદ બધું રહે બધું જ એટલે સત્સંગ તો બહુ બધા સાંભળીએ છીએ કરીએ છીએ વાંચીએ છીએ પણ પછી એનો અર્થ તો આ જ છે કે અહીં આ સ્ટેજ પર તો આવું જ પડશે એના માટે જ આ સત્સંગ કરવાનો છે હા બરાબર છે એ સુધી પહોંચવા માટે જ સત્સંગ કરવાનો છે હા એ સ્ટેજ સુધી આ સત્સંગ કરતા કરતા પોતાની પ્રકૃતિ ઓળખાય ક્યાં આગળ આજ્ઞા પાડવા દે છે ને ક્યાં આગળ આજ્ઞા પાડવા દેતી નથી ક્યાં આગળ દોષિત દેખાય છે ક્યાં આગળ નિર્દોષ દેખાય છે હમણાં આજે આજે લીધો એને ક્યાં આગળ નોંધ રહે છે ક્યાં આગળ નોંધ નથી રેતી એટલે એ બધું જેટલું જેટલું ક્યાં આગળ મન વચન કાય છે દુઃખ અપાય છે નથી અપાતું એટલે બધું આપણને સમજાતું જાય દેખાતું જાય અને એમ કરતા કરતા પછી અલ્ટિમેટલી તો પોતાની પ્રકૃતિ પર પ્રયોગ તો મૂકવાના જ છે ને જાગૃતિ માટે પોતાની જાગૃતિ નો પ્રયોગ કે પોતાની પ્રકૃતિનો નો બે વાર કોમ્પ્લિમેન્ટરી મને ખબર પડી કે મારી વાણી ખરાબ છે તો હું સારી મારી વાણી સુધરે એના માટે હું પુરુષાર્થ કરું અને મને વાણી સારી ખરાબ નથી તો મારી જાગૃતિ રહેતી નથી તો મારી જાગૃતિ વધારે રહે એના માટે હું પુરુષાર્થ કરું એટલે આઈધર ઓફ ધ ટુ એનો તો પુરુષાર્થ આપણે બધા કરવાના છે એના માટે તો કે અખંડતા રહે ફોટા તમે શું ઉપયોગ કીધું એ જ વસ્તુ એને કહેવાય જ્ઞાતા દ્રષ્ટા હંડ્રેડ પર્સન્ટ અછૂટા હા એ એની એ આપણો એન્ડ ગોલ છે આધ્યાત્મિક એન્ડ ગોલ અને એના માટે આપણે આ બધા પગથિયા છે વચ્ચેના સ્ટેપ્સ છે હું શુદ્ધાત્મા એ જાગૃતિ અખંડતા કેમ કરીને રહે હમ અને આ પ્રયોગમાં એક વાણી સંબંધી જયારે હોય છે ને વાણી થી બોલાતું હોય કે ફોન પર કોઈની સાથે વાત કરતા હોય કે કોઈ ઘરે કોઈ વ્યક્તિ આવ્યા હોય ત્યારે દેખાઈ જાય છે કે બિલકુલ આપણે ત્યારે કે જે હોય ને આપણો ઉપયોગ એ પૂરો પૂરો ડ્રેન થઈ ગયો હોય છે ત્યારે વાત કરતી વખતે વખતે કામ કરતી વખતે એટલે એનું કોઈ ચિંતા નહીં કરવી અચ્છા પણ માણસ યાદવાદ ની બહાર જતી હોય અથવા કોઈને દુઃખ થઈ ગયું તો તરત પકડાઈ જાય બીજું હા અને એટલી પકડાય તો એની સામે યથા પ્રતિક્રમણ છે અને સાચી સમજણ છે એ રીતે ગોઠવવું પડે બિગિન બીજા બધા કચરા સાફ થશે ને તેમ તેમ શુદ્ધ ઉપયોગ ની અખંડતા આવશે અને ફાઇલો જેમ ઓછી થાય ડિસ્ચાર્જ નો ડિસ્ચાર્જ કસાય અને ફાઇલ ત્રણ વસ્તુ દાદા ભગવાન આઈડેન્ટિફાઈ કરી છે અક્રમમાં કે જેમ જેમ તમારી ડિસ્ચાર્જ ફાઇલો જેમ જેમ તમારો ડિસ્ચાર્જ કસાયો અને ડિસ્ચાર્જ નો ચારિત્ર એ જેમ જેમ ઓછા થશે એમ મેમ ઉપયોગ ની અખંડ અંદર રહેશે એ જ્યાં જે અત્યારે આવરણ સ્વરૂપ હોય તો એની સામે કાઉન્ટર પુરસાદ કરાય જેથી કરીને ડિસ્ચાર્જ ન હોય તો ભાઈ એની સામે એની સામે આપણે અવળી સવળી સમજણનો આટા મારીએ કે મો પાંચ ઇન્દ્રિયોના મો વિષયના ખાવાના મો પીવાના મો બધા એની સામે સાચી સમજણ ના ઉદા આટા હોય કશાય હોય તો એની સામે તો સાચી એ બી સાચી સમજણ પ્રતિક્રમણ શક્તિ માંગવાનું એ ભાગ હોય અને ફાઇલો માટે તો સંભાવી નિકાલ યથાર્થ વ્યવહાર બે જ વસ્તુ છે ના ફાઇલ છે જે બી હોય દરેકની ની જુદી હોય કોઈ ઓફિસ ની હોય તમારે ઘર ની હોય છોકરા હોય બધું હોય અને સંભાવે નિકાલ કરો છે એટલે એટલા વખતમાં માં વિતરાકતા રહે આ પગથિયા ચડતા ચડતા ભરેલો માલ એક્ઝોસ્ટ થશે તેમ તેમ ઉપયોગ ની અખંડતા રહેશે રાખજો અને રાખતા રાખતા તમને આઈડેન્ટીફાઈ થશે ક્યાં એટલે કાલે ઓડિયો સાંભળ્યો ને તો દાદા એમ જ કીધું કે શુદ્ધ ઉપયોગ કેટલો રે છે એટલી જ અમારા માટે મહાત્માઓની કિંમત છે એમ કે કે શું બાકી બધું મો તમારો તમારું વર્તન કેવું છે ચારિત્ર કેવું છે એ અમે નહી જોતા પણ તમારું શુદ્ધ ઉપયોગ કેટલું રહે એટલું દાદા જોયે તમારું એમ એટલે પાંચ આપણે પાંચમી જે આજ્ઞા છે શુદ્ધાત્મા ના ખાતામાં રકમ જમા કરવી તો જેટલું જેટલું આપણે આ શુદ્ધ ઉપયોગમાં રહ્યા તો જ જમા થાય ના ના પાંચમી આજ્ઞા તો પાંચમી આજ્ઞાની જે રીતે આપણને થતા વ્યાખ્યા આપી જે રીતે જ છે પાંચ ચાર આજ્ઞા પાડો સત્સંગમાં માં જાઓ ચરણ વિધિ ના બધું કરો ભિગમણ સામાયિક વાંચન બધો એ બધું આત્મપક્ષ જ છે ને હવે એ બધું સુધાર્માના ખાતામાં જાય પણ એમાં પણ હવે વિધિ પેલા વિધિ ખાલી બોલી જતા હતા આટલી પૂરેપૂરી સમજ વગર હવે સમજ ખીલતી ખીલતી જે ખબર પડે છે કે છૂટાપણું વર્તાય ક્યાં કોણ બોલે છે આ વિધિ માં ચિત્ત કોનું ગયું પાછું અને પાછું આ વિધિમાં હું અનંત જ્ઞાન વાળો છું ત્યારે હું મારી મારે મારું બોલું છું અને જયારે પ્રતિકમણ આલોચના પ્રતિકમણ પ્રત્યાખ્યાન કરું છું ત્યારે અમીના ડિપાર્ટમેન્ટ વાળી વાત થાય છે તો હવે એમાં વિધિ માં છુટા સમજાય છે એટલે એવું ખ્યાલ આવે કે હમણાં સુધી વિધિ બોલાતી હતી તો ખાલી એક કરવી છે વિધિ અને દાદા ની આજ્ઞા છે એટલે કરીએ છે ને હવે એ ઉપયોગ મુકાય ને થાય છે તો મને એમ થાય કે હવે આજ આ ઇમ્પોર્ટન્ટ લાગે છે એમ કે આવે હોવું જોતું હતું એમ હમ સમજણ પૂર્વક હા સમજ પૂર્વક એમ તમે એના પહેલા શું બોલ્યા અમીના ડિપાર્ટમેન્ટ શું બોલ્યા એના એટલે જયારે આપડી વિધિ કેટલા કેટલો ભાગ આવે છે કે દાદા હું ઓલું આવે છે ને આપણે ભાવ કર્મ દ્રવ્ય કર્મ નવ કર્મ થી ભિન્ન એવો શુદ્ધ આત્મા છું બરાબર ના સોરી ઓલું આપણે કહીએ છીએ ને મારાથી કોઈ પણ પ્રકારે કોઈ પણ જીવનું નું કિંચિત માત્ર પણ અમ અંતરાય કર્યા કરાવ્યા કે અણુમોદ્યા હોય અપરાધ કર્યા કરાવ્યા કે અણુમોદ્યા હોય વિરાધનાઓ કરી કરાવી કે અણુમો હોય તો તેની હું ક્ષમા માંગુ છું આલોચના પ્રતિક્રમણ અને જયારે પાછલા ભાગમાં આવે છે કે હું અનંત જ્ઞાન વાળો છું અનંત દર્શન વાળો છું હું ટંકોત્કીરણ વત એવો શુદ્ધ આત્મા છું હું દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું મહાવીર ભગવાન જેવો શુદ્ધ આત્મા છું તો હવે ઈ ભાગ છૂટું રાખવાનો પૂરો પુરુષાર્થ પડે છે એમાં આટલી સમજ આવ્યા પછી પેલા બંને એમ જ થતું હતું કે હું જ બોલું છું એમ ત્યારે જે હું હતો ને એક જ હતો ને હવે બે હું સેપરેટ થાય છે આમાં વિધિમાં બોલનાર તો એક જ છે પણ બરાબર છે હા બોલનાર એક છે તો બરાબર છે બોલનાર એક છે પણ એક વાર વ્યવહાર નું બોલે છે અને એક વાર નિશ્ચય નું બોલે છે હા એટલે હેડિંગ બી તમે જુઓ તો નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ છે કારણ કે હું ને છૂટવું છે ને એટલે છૂટવા માટે નક્કી કરે છે કે ખરેખર તો હું આ છું હું આત્મા છું અને વ્યવહારમાં આવે આટલું આટલું ના હોતો જો એટલે એ આખી મૂળ સમજ છે વ્યવહાર થી છૂટવા માટે કરેક્ટ એટલે આ જે દાદા એમ કે તમે આ તો રેડી છે એટલે કહું છું બાકી એક્ઝામ્પલ તો બીજા બી આપી શકાય તમે મેરેજ કરીને આવી જાઓ સાસરે પછી ધીંગામાં નાના પિયર હોય ત્યારે ધમાલ કરતા હોય પોતાનું દારૂ કરતા હોય મમ્મી પપ્પા ને ભાઈ બહેન ને મજાક મસ્તી કરી હોય દુખાપ્યું હોય પછી સાસરે આવ્યા પછી તો તમે વાઈફ થઈ ગયા પછી બીજાના નિયમ માં રહેવાનું એટલે તમારે પછી નક્કી કરવું પણ ના ના આવે તો હું વાફું હવે મારા ત્યાં આવું ના કરાય આટલી બધું હું માફી શકું છું એવું અનંદ અવતાર થી હું જ નામદારી છું મેં કર્યું એવી બિલીફ થી કરેલું હવે કે છે ના ના આવે તો હું સુધાર્થમાં છું આનંદ જ્ઞાન વાળો છું આનંદ દર્શન વાળો છું મારું સ્વરૂપ આ છે

પોતાના સ્વરૂપ ની જાગૃતિ વધારવા માટે આખી આ વિધિ છે એટલે સ્વરૂપની ની ભજના અને વ્યવહાર થી છૂટવા માટેના નિશ્ચય કે મારું મન અને બુદ્ધિ સર્વતા આપને જ વશ વર્ત્યા કરો એટલે મારું મન અને બુદ્ધિ સર્વતા સંસારમાં જ વશ રહેતું તું આકાશ ખાસ વર્તીશું આ મકાન લઈશું એ જૂની ભૂલોમાંથી નીકળવા માટે નક્કી કરે છે અને નવા આત્મામાં આત્મા જાગૃતિમાં રહેવા માટે આખો ચરણ વિધિ નો મર્મ આટલો જ મેઈન વસ્તુ આ છે પછી આ તો બધા બુદ્ધિ વિકલ્પ આ બોલે છે બોલે છે એક છે અને બે છે અચ્છા એમાં બુદ્ધિ કા હા એમાં બુદ્ધિ આવે છે બરોબર હા એ સી ડેટ બધું બધી ઇન્ટરપ્રિટેશન બધું ફાઇન કરે પ્રિન્સિપલ છે અને તેના માટે કરે છે શું છે એટલે ઉપયોગ પૂર્વક વિધિ કીધું એ બરાબર ને હા ઉપયોગ પૂર્વક મારી જાગૃતિ હોવી જોઈએ હોવી જોઈએ ખબર પડવી જોઈએ એમાં ધ્યાન હોય અને ચેત આગુ બાજુ થાય મનમાં વિચાર આવે તો એને તમે જુઓ કે આ જો આવું થયું આ થયું તો એ બી ઉપયોગ જ છે ક્યારેક વ્યવહારમાં કઈ વ્યવહારમાં કઈક સંજોગ બની ગયા હોય તો મન ઠેકાણે રહે નહી બધા વિચાર વચ્ચે વચ્ચે આવ્યા કરે જાણો કે આવું થઈ રહ્યું છે આજે બીજી બરાબર બોલાય આજે વિધિ બરાબર ના બોલાય એ જાણો એ જાણનારો એ પ્રજ્ઞા જાણ્યું એટલે મિસ્ટેક પકડાય એવું ને હા એટલે એને જાણવિધિ પૂર્વક કે ભાઈ

એટલે આખું છૂટા પણ વરસાદ બાહર નીકળે છે આ વિચાર આવ્યો આ કાયા કામ કરે છે એ આખું સેપરેટનેસ ને શું બધું એટલે ઇટ્સ અ હાયર ઓર્ડર ઓફ જાગૃતિ અને એનાથી નીચલી જાગૃતિ તો આપણને રહે જ છે ભૂલ થાય તો પકડાય છે મારે ભૂલ નથી કરવી નક્કી કરો

Boleh nak Anji? Ha, kalau hmm.

તમારો અવાજ અવાજ બ્રેક થાય છે તમારો અવાજ બ્રેક થાય છે વિડિયો આવ્યો છે અને નાનો નામ અનલ આવ્યો છે મેં નીકળી ગયો છું મારું પાવર સપ્લાય છે અહીંયા ઓકે અનમ્યુટ કરજો અનમ્યુટ કરજો અનમ્યુટ પુલીરાજી અનમ્યુટ કરજો

બસ હમણાં તમે અમીબેન ને કીધું ને એમાં જ મને થોડુંક એડ કરવું કે પેલું અત્યંત શુદ્ધ ઉપયોગ નું કીધું ને તો એટલે તમે કીધું કે આપણે નહિ વાપરવાનું બરાબર છે પણ એમાં બે વસ્તુ થાય કે આપણે શુદ્ધ ઉપયોગમાં રહેવું એટલે મારા હિસાબે રેખાના હિસાબે એવું સમજુ છું કે જે આપણે આપણા જગ્યા પર હોય કે હું શુદ્ધાત્મા છું એવું મગજમાં રહે એને આપણે શુદ્ધ ઉપયોગ કહી શકીએ બરાબર હા બસ બેઝિકલી શુદ્ધ નો ઉપયોગ એટલે છૂટાપણો છૂટાપણામાં એટલે એટલું જ છે તો એ તો પછી જી કે પણ પછી આપણે થઈ જાય ને કંઈક તો પણ તરત ખબર પડી જાય છે હવે આ મારું હમણાં આ ચાલતું હતું ને એમાં જ થયું જો અમારું હમણાં આમાં હું સત્સંગ માં હતી ને ત્યારે જ મારી ડોક્ટર નો ફોન આવ્યો પણ એને મને કંઈક એવું કીધું કે મને ગુસ્સો આવ્યો મેં કીધું પણ આવું ના તો એને મેં પછી તરત ફોન કટ કરી નાખ્યો એટલે એને સમજ નહીં પડી મેં ગુસ્સો કર્યો પણ એને ગુસ્સો કર્યા પછી મને તરત જ થયું કે મેં એને આવી રીતે ગુસો નહોતો કરવો કરીને એટલે રિયલાઈઝેશન તરત થઈ ગયું પણ એ તો થઈ જ ગયો પણ એને તરત ખબર પડી ગઈ એટલે હવે એને ને કે આમાં આમાં હાલો હા સાંભળું સાંભળું બોલો બોલો હા એટલે એ એ રિયલાઈઝ થઈ તરત જ મને કે મારે આવી રીતે એને જોરથી ગુસ્સો કરીને ફોન નતો મૂકી દેવો તો એ જે મને રિયલાઈઝ થયું

એટલે ગુસ્સો કેમ આવે છે હજી સંયમ પરિણામ કેમ ઉત્પન્ન થતા નથી હા એ જ મારે તમને પૂછવું એટલે હવે પુરસાદ એ જ કરવાનો છે આ ભરેલો માલ બધો સ્ટોક માં રાખેલો તો હવે જેમ જેમ નીકળશે એમ એમ પછી એની સામે પુરસાદ જેટલો થશે એટલો એ એક્ઝોસ્ટ થતો જશે પણ એ નથી થતો ને એટલે એ પુરસાદ શું કર્યો તમે એના માટે તો શું પુરસાદ કરું એના માટે તમે નક્કી કરો તમે ગરમ પાણીમાં બરોજ ગરમ પાણી આવતું હોય નાવા માટે તો ગરમ પાણી ના જોયું તો શું કરો તમે

માહિર ભગવાન ને કિલાય ઠોક્યા હતા દાદા ભગવાન નું કર્યું હતું પણ આપણે શું કરવાનું આપણે જોવાનું ને બધા ડાયા માયડા તો તમારું જ્ઞાન ક્યાં છે ખબર શું પડે કેટલા આપણે જ્ઞાનમાં માં છીએ સામે મોક્ષ માર્ગ મોક્ષ માર્ગ વન સાઈડેડ છે સામે વાળા ને બધી છૂટ છે આપણને છૂટ નથી અચ્છા હા ના બરાબર છે એટલે સંયમ નો એટલે કસાય સામે સંયમ એ તો તો જ છે આપણો બસ મને સાને સંભળાવવા છે એક વાત મને એ સમજમાં આવી હવે અને બીજું મને શું છે કે સપોઝ હવે આજે મારું સવારથી મને હું વિચાર કરતી જ હતી અમેબેને કીધું ને એવું એનેક મને કીધું કે હું જેટલું ચિત્ત માં રહી શકું હવે માં તો રહેવાય છે કઈ સવારથી ફાઈલ ના હોય ને તો પણ પછી એ સુધાર્તમાં સુધાર્તમાં રહું અને હું જોઉં પણ કરું પણ રેખા કઈ કરતી જ ના હોય સપોઝ સુધાર્તમા બોલતી હોય ત્યારે કઈ ના કરતી હોય તો એ ભાગમાં શું કરવાનું

મને છૂટાપણું વર્તાય મને ટવેન્ટી ફોર બાય સેવન છૂટાપણું વર્તાય એ આપણો એન્ડ ગોલ છે આવી નહી જાય એન્ડ ગોલ છે હવે તમારે તમારા છૂટાપડામાં કેવું થાય કે વારે વારે પેલું હવે જે હમ્મીબેન બોલેલા ને એ હિસાબે મારે એવું નથી થતું કે હવે આ રેખા આમ કરે છે કે રેખા આમ કરે છે એ એ એ આપણે જોવાનું એને કેવાય છુટ્ટાપડું હા ફાઇલ નંબર એક ને છૂટા રહે દેખાય તો બરાબર છે સ્વરૂપ હા બુદ્ધિથી નહી

એમ કરતા કરતા તમારો કશાયો ઉભા થાય ત્યારે એની સામે સંયમ પરિણામ કેમ ઉભા થાય એના કરો હજી આ ડિસ્ચાર્જ આટલો બધો છે અથવા જે બી હોય આટલો બધો હોય અથવા ઓછો હોય જે હોય એટલે જે બી ડિસ્ચાર્જ છે એમાં કેટલું હજી ભળી જવાય છે એને એની સામે પુરસાર્થ કરો એટલે એ બધી જાગૃતિ વધતા 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 તમને એ લઈ જશે આગળ એટલે મારે છે ને રેખા ને બઉ મોટો પ્રોબ્લેમ આનો જાગૃતિનો જ આવે છે મને લાગે તમને કારણ નહિ કે બધા બધાને છે મને એવું લાગે છે કે કે પ્રોબ્લેમ નથી આપડો નિશ્ચય થોડોક સ્ટ્રોંગ કરવાની જરૂર છે હા નિશ્ચય સ્ટ્રોંગ કરવાની અને મને પેલી વાત કરવાની આદત નથી રેખા જોડે વાત કરવાની કઈ વાંધો નહીં તમે એના ઓબ્ઝર્વર તરીકે રહો ઉત્તરમાં જો રેખાબેન જુદા એમ રાખો અને ક્યાં ક્યાં જાગૃતિ અવરાય છે જો ને અને તમને એવું લાગે તો તમે સિમ્પલ બહુ બહુ સિમ્પલ કહું છું તો નવ કલમનો નો પુરસાદ કરો અને જે કલમ લાગતી હોય એ વધારે ગુટ ગુટ કરો મને નવ કલમમાં તો મને એક કલમ નથી લાગતી શું મને બધી ફાઇન જ છે મારી નવ કલમ તો પછી આ ગુસ્સો આવ્યો ને દીકરી ઉપર તો ગુસ્સો તો આવે કારણ કે વન્સ ઇન ધ વાઇલ આવ્યો બોરોન થી આવતો પડ હવે એમાં એનું એનું દબાવ એ તરત દેખાય ઊભસ એટલે એ એક જ વસ્તુ છે બાકી બીજો કોઈ પ્રોબ્લેમ ન પછી હવે એવી જાગ્રત એવી સમજ લાવો કે એ ગમે તે બોલે તો તમારું દબાવું ના નઈ જોઈએ નઈ દબાવા હા રાઈટ એવી સમજ ડેવલપ કરો એવી જાગૃતિ ડેવલપ કરો હા યાર એ બરાબર છે અને જો પોઈન્ટ સામે તમારા વ્યૂ પોઈન્ટ એનો વ્યૂ પોઈન્ટ ના મેચ થાય ત્યારે જા કા ઉછડી જાવ છો તો એમાં સંયમ લાવો હા આ બસ એ જ બહુ પ્રોબ્લેમ થાય છે બીજું બીજું કોઈ પ્રોબ્લેમ એવો થતો નથી માણસો જોડે જે થતું હતું એ બધું બંધ થઈ ગયું એટલે એ થોડું મને એમ લાગે છે કેને પ્રોગ્રેસ કહેવાય હા કહેવાય હા કારણ કે એ બધું જે બધું રોજ કિટકિટ થતી હતી મારે એની જોડે એ બધું બધું બંધ થઈ ગયું સારું બહુ સારું એટલે છૂટી ને ત્યાં હા પકડ છૂટી અપેક્ષાઓ ઓછી થઈ ને હા હા હા

ઇઝ અ વેરી ક્રોના પેડલ્ટ અને સિવિલ વાયર યુ વાવ તમે એને તમારા ઢાંચામાં તમારા ઢાંચામાં તમારા ચશ્માથી જોવા માંગો તો પછી કોલ્ટ દેખાવાનો છે એટલે આપણે એને સુધાર્થમાં તરીકે ફાઇલ તરીકે રાખવાનો છે હા એક જ સેકન્ડ એ રાખવું છું એ એ તચૂડ કરતા ઓછું થઈ ગયું છે એટલે રહે છે હવે અને વારે વારે છે પિક્ચર એને તમારે તમારા માટે એક છે જેનો તમારે સંભાવે નિકાલ હા એના સમજીને એના અહમ ને ઠેસ ના પોચે એવી સ્યાદવાદ વર્તન અને મનન કરવાની મને શક્તિ આપો એનું નામ લઈને જ માંગો શક્તિ હે દાદા ભગવાન એ ડોટર સાથે એને અનુકૂળ પડે એવો વ્યવહાર કરવાની શક્તિ આપો એને દુઃખ ના થાય એવો વ્યવહાર કરવાની શક્તિ આપો સ્યાદવાદ વાણી વર્તન બોલવાની શક્તિ આપો પોઇન્ટેડ એન્ડ સ્પેસિફિક કે શક્તિ માં ઓકે સરસ બહુ સરસ એટલે જે શક્તિ માંગશો એટલે શક્તિ ખેસે

પણ એમાં ઘણું બધું અનુભવ આવે છે અહંકાર અને મિથ્યા આપેલું અભિમાન અહંકાર તો એમાં આટલું બધું એટલે કે અહંકાર અભિમાન બધું એમ કે એ બધું આટલું બધું આમાં જાય એટલે બધું આમાં અહંકાર ને અભિમાન બધું એમને છુટું પાડેલું બતાવ્યું છે અને એમાં ક્યાંક હું નિર્માની છું એવો પણ વડ વાપર્યો છે અહંકાર હોય એ માની લોકોને માની અહંકાર પેલું એમ પણ એટલે અહંકાર એટલે એ બધું આપડે કામ નું હોય આપડે એવું બધું આપડે તો એવું બધું કઈ મને ખબર નઈ પડી કે આમ અહંકાર અને અભિમાન ને બધું અલગ જ હોય કે એક જ હોય કે તો એને આપણે કંઈ કરવાનું નઈ ને એમ દાદા ભગવાને અહંકાર ના કેટલા બધા ફણગા છે એ સમજાવ્યું છે હા એટલે એ એમાં માન છે એમાં અભિમાન છે અભિમાન છે એમાં એમાં મિથ્યા અભિમાન છે હજી બીજા બધા શબ્દો ભી છે મેઘરાજજી ને બધા પણ એ હમણાં સાઈડ પર મૂકો પછી અહંકારના બીજા ઘણા બધા ફળગા છે જેમાં માન આવી જાય લોભ આવી જાય મમતા આવી જાય નોંધ આવી જાય ધીઝ આર ઓલ ઓપશુટ એટલે આ પ્રકૃતિમાં જેની પ્રકૃતિમાં હોય તો એને જાણે હોય તો એને એમાંથી છૂટવા માટેનો હેલ્પ થાય ok મમતા એટલે શું એટલે આમાં મમતા એટલે મમતા એટલે અભિમાન એટલે શું મમતા તો હા મમતા હું હું નામધારી છું એનું નામ અહંકાર હા પછી આ મારી ઘડિયાળ છે અને ઘડિયાળ કે કોઈ પણ વસ્તુ હોય ભૌતિક વસ્તુ અને એને લીધે આપણને આમ કઈ ટાઈટ લાગતું હોય સારું લાગતું હોય તો એ માન કહેવાય મારી પાસે આ છે હા મારી પાસે ઘડિયાળ છે એટલે માણસ ટાઈટ થઈ જાય મારી પાસે આ ડ્રેસ છે ટાઈટ થઈ જાય અથવા મારા મારા છોકરો આટલો હોશિયાર છે તો ટાઈટ થઈ જાય પોતાના ગ્રુપ માટે થાય લુકિંગ ગુડ તો એના માટે થાય છે વર્લ્ડ પોઝિશન ને લીધે આમ આમ કઈક ફીલિંગ આવે ને કે એને કેવાય કહેવાય ભણેલો છું પૈસા વાળો છું વોટ એમ અને પછી તમે માન ને પ્રદર્શિત કરો આમ કોઈ પૂછ્યું નથી પણ તમે કે ઓલી પ્રોપર્ટી દેખાય છે ને બે ફ્લેટ મારા છે કાર નીચે ઉભી છે મારી છે મારો છો જો આ કેટલો છું હોશિયાર

ઘમંડી હોય પ્રદર્શિત કરો બતાવો એટલે અભિમાન છે તમને એના માટે અને અભિમાન ના પણ હોય પણ અંદર મમતા તો ઘણું બધું હોય દરેક સ્ત્રી એના છોકરાઓ માટે મમતા હોય જ અચ્છા ઘર માટે મમતા હોય વસ્તુ માટે મમતા હોય મારા દાગીના જે વસ્તુ પર લીસોટો પડે ને આપણા હૃદયમાં લીસોટો પડે આમ જ મમતા છે હા અચ્છા કાલે ફ્લાવર વાઝ લાવી હતી આજે એ પણ મોક્ષ માર્ગ માં આપણે બાધક આવે એટલે ના એટલે તમને લાગતું હોય તો આવે તમારે ફ્લાવર વાત ને લીસોડો પડી જાય તમારે લીસોડો પડી જાય તો પછી બાદક નથી પાંચ હજાર ના બુટ લીધા ને પછી ખરાબ નીકળ્યા તો તમને અસર ના થઈ આ થઈ તો સારું તો બાદક નથી થઈ તો છે એટલે આપણને અસર થાય તો એ બાદક છે એમ એનું કેવાનું મિનિંગ હા એટલે મમતા હોય તો અસર થાય મમતા નહીં હોય તો અસર નહીં થાય ઓકે ફાઈન ચલો સારું સારું એટલે

તમારી ગાડી ને મારી દે તો જેટલી ગાડી પર મમતા હશે એટલી અસર થાય હા બરાબર છે બીજા ની ગાડી મારે તમને કેમ અસર નથી થતી કારણ કે મારી ગાડી નથી બરાબર છે હા તમારા ઘરમાં તમારો એક આ તો ઉમર થઈ ગઈ પણ આપણે નાના હોઈએ એટલે તમારો એક દીકરો હોય પાંચ પાંચ છઠ્ઠા ધોરણ ભણતો હોય અને તમારી બેન છોકરો આવે કે ભાઈ તું એને રાખજે ને અહિયાં મુંબઈમાં મારે ગામડામાં સ્કૂલિંગ બહુ સારું નથી એજ્યુકેશન સારું નથી અહીંયા ભણશે એને તારા ઘરે રાખજે ને ભણાવજે અને જમશે ને કરશે ને બધું એટલે તમે તમારો બેઉ ને પછી તમે સરખે સરખે ઉંમર ના હોય એટલે બરાબર જમાડો ભણાવો કરો બધું જ થાય પછી તમારા બેન છોકરો બરાબર જમે નહીં અથવા બરાબર ભણે નહીં ભણે નહીં થોડુંક અને તો તમે એને કેટલી ટકોર કરશો તમારા છોકરો બરાબર ભણે નહીં તો એને કેટલી ટકોર કરશો ખબર પડી ઓલા ને કેસે એક બે વાર કેસો પછી છોડી દેસો પણ તમારા છોકરા કેમ ભણતો નથી તારે હોમવર્ક કેમ કર્યું નહીં કેમ આટલા માર્કો છે આવે બરાબર હા કેમ બે ડિફરન્સ કેમ આવ્યો

જેટલી મમતા ઓછી જેટલી મમતા ઓછી એટલી અસર ઓછી બેન નો છોકરો બહુ ના ભણે તો અસર નહીં થાય તમારો છોકરો નહીં ભણે તો અસર થશે બરાબર રાઈટ એટલે આ બધી વસ્તુની ની માલિકી ભાવ મમતા ભાવ કાઢવાનો છે છેવટે મનવચન કાયનો જ માલિકી ભાવ કાઢવાનો છે મન કાયા હા આ મારા છે શરીર હા હા બરાબર એકદમ આ તો બાર ની મમતા કીધી બાર ની વસ્તુઓની કે વ્યક્તિઓની એ જેમ જેમ મમતા ઓગળતી જશે તેમ એની અસર ઓછી થશે અને જેમ જેમ હા મારે મોબાઈલ લીધો એટી થાઉઝન્ડ નો પછી ત્રણ મહિનામાં બગડી જાય તો કેટલી અસર થાય મારો મોબાઈલ બગડી ગયો યાર જો કે એમાં તો લોક બી આવે અને એટલે આ મમતા તો બધી વસ્તુ ની હું અને મારું તો આમ તો છોડાઈ આપ્યું હું નામદારી નથી તો આ વસ્તુ બી મારી નથી મારી નથી બરાબર છે એટલે હું શુદ્ધાત્મામાં આવ્યો તો બીજું બધી મમતા એની માટે ખરી જ જાય તો સુપર જ થઈ જાય પણ અસર જો થતી હોય તો એ ડિસ્ચાર્જ નો ચિકાસ છે ચિકાસ ને આપડે જોવી પડે એને લીધે મમતા હું શુદ્ધાત્માની ની જાગૃતિ માં રહેવાતું નથી એટલે આ તો દાદાએ ખાલી આઈડેન્ટિફાઈ કરીને મૂકેલું છે કે હું શું છે માન શું છે મમતા શું છે લોક શું છે બધું અલગ અલગ રીતે આપણે જો શુદ્ધાત્માની સીટ પર બેસી શકતો હોય તો આ બધું કઈ નડતું નથી તો આ બધું ફાઇલ નંબર એક છે પણ એ ફાઇલ નંબર એક ની ફોર્સ વધારે હોય તો ત્યારે આપણી જાગૃતિ આવરણ આવે છે માટે એ ચિકાસને ઓછી કરવાનો પુરસાદ કરવો પડે છે એટલે જેને હું શુદ્ધાત્મા જો રહેતો હોય તો બાકી બહુ વાંધો આવતો નથી

એટલે એ બસ તમે ખાલી એટલું કરો ને તો એમાં તમને ઘણા બધા ખૂણા કાચરા જોવા મળશે ઓકે એટલે હા સારું તમારો પોચાર તો સારો છે ના નથી પડતો પણ આ તો તમે વાત કરી શું ઉપયોગ ની ને હા એટલે મને એ જ જવતું કે આમાં આગળ જવાય છે કે નથી જવાતું જવાનું એટલે નિરંતર છૂટાપણું વર્તાય છે કે નહીં બસ બસ એ જ્ઞાન કાયા ના જ્ઞાન રહેવાય એ ફૂલ એન્ડ ફાઈનલ જાગૃતિ બહુ સરસ બહુ સરસ અને જ્યાં નથી રહેવાતું ત્યાં જાણવાનું શું કામ હવે આ કે ડોટર નો આયો ફોન ને ઉછળી ગઈ તો એટલો વખત તો અસંયમ થઈ ગયો હા એટલે જોઈ લેવાનું ક્યાં ક્યાં અસંયમ થાય છે ભલે તમારે ઘણો પુરસાદ થઈ લી ગયો એટલે એક બે જગ્યા જ રહી હોય તો એક બે જગ્યા સાફ કરી નાખો તો પછી ભગવાન પર નજીક જ છે બરાબર હા

मेरे को ये थोड़ा सा क्वेश्चन है कि इसमें अतवानी right? में कई पर विराद करी करावी के अनमोदी हुए कई पर अंतरायो करया कराव्या के कर्ता आ, करता पिते हुए छ महावीर तो ना बंगे करी अडार पाकिस्तान कोई करी ने अच्छा ये छ महावीर और अडार पाकिस्तान ये कौन से हैं ऐसा है ना ये तो पांच महाव्रत जो ये जैन में है जैनिज्म में बताया हुआ है जैन महावीर भगवान ने बताया हुआ है कि पांच महाव्रत तो अहिंसा महाव्रत ब्रह्मचर्य महाव्रत अचौर्य अपरिग्रह महाव्रत सत्य महाव्रत और एक रात्रि भोजन त्याग वो ऐसे प्रकार के छह महाव्रत को बताया है और अडर पाप स्थान है यानी जो चीज करने से पाप का निर्माण पाप का बीज पड़ते है पाप स्थान बोलते उसको तो so, जिसमें ये पांच महाव्रत आ जाते हैं चार कषाय है आ जाते हैं राग द्वेष आ जाते हैं ये इज जस्ट अ क्लासिफिकेशन ऑफ एरर्स एंड फॉल्ट्स जिसके वजह से हम पाप बन का बीच पड़ते हैं तो हमारे okay. लिए अगर सिंपलीफाई रखना है तो क्रोध मान माया लोभे मन वचन का ऐसे दुख ना हो ओके okay. और अढार पाप स्थान वही मैं कह रहा 18 में मैंने 11 का नाम जो पांच महाव्रत है वो चार कषाय है नौ और राग द्वेष है वो ग्यारह तो आ जाते हैं फिर उसके अलावा अभी दो दो भी है कोई कुछ चुगली करना वगैरह है इसका नाम नाम है पर तो ये सब जो दोष है वो अडर पाप स्थान में आ जाते हैं जो करने से पाप बनते हैं अच्छा ए, मुझे पता नहीं मेरा नेचर में ऐसा क्यों है कोई मुझे कुछ भी बोलता है मैं उसी समय कुछ बोल नहीं सकती हम्म कुछ भी उसी समय जवाब नहीं दे सकती ऐसे चुप रहती हूँ सुनती रहती हूँ थोड़ा दिन में फीलिंग होता है। फिर दादा की जागृति आ जाती है ये ठीक है उसका कहना था लेकिन उसको फिर कहना जरूरी है कुछ क्योंकि नहीं तो फिर वो सर पे चढ़ जाते हैं ऐसा होता है मेरा हाँ तो वो हमारी कमजोरी है प्राकृतिक कमजोरी है तो शक्ति नहीं चाहिए दादा से कि दादा भगवान मुझे आदर्श व्यवहार करने की शक्ति दे यहाँ पे जो बोलना है वैसे बोलने की शक्ति दे लेकिन सियादवाद अच्छा हाँ हाँ सियादवाद हाँ बोलना जो है। बोलना है उसकी शक्ति दे अच्छा हाँ यथार्थ व्यवहार यानी यथार्थ यानी हाँ अप्रोप्रिएट उसको हर्ट नहीं होना चाहिए हाँ नहीं हट हट का तो मुझे मुझ मजदूर जो भाषा बोलने का ही होता है वैसे <laughs> नहीं, नहीं पर, ये नहीं नहीं आ, कोई भी चीज की हमें अगर कमी लगती है तो उसका ऑपोजिट शक्ति हम मांग सकते हैं ओके ओके फिर मुझे ना आपसे कुछ पर्सनल सवाल पूछने हैं लेकिन वो आपके व्हाट्सएप नंबर पे पूछूंगी आप मुझे नंबर दे दीजिए हाँ बट कभी कैसे यू नो यू नो हु नोज मी